મનન મિશ્રાના વિરોધમાં વકીલોએ આજે દેખાવો કર્યો હતો. વકીલોએ હડતાલ કે વિરોધ પ્રદર્શન કરવા નહીં અને કરે તો સનદ રદ કરવાની ભલામણ કરવામાં આવશે તેવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રાના નિર્ણય સામે વડોદરા વકીલ મંડળ દ્વારા આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કોર્ટ બહાર બારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એડવોકેટ એક્ટમાં સુધારા વધારા કરવાના બાણા હેઠળ લો કમિશને એક બિલ પસાર કર્યું છે અને એને મંજૂર કરવા માટે લોકસભામાં મૂકવામાં આવેલું છે. આ બિલ જો મંજૂર થાય તો વકીલોની સ્વતંત્રતા હણાઈ જાય તેમ છે, એમને મળેલા હક્કો પર ખરાબ લાગે તેમ છે. આજે ભારતના કોઈપણ વકીલને પરદેશમાં જઈને જો વકીલાત કરવી હોય તો ઘણી બધી વિડંબણાઓમાંથી પસાર થવું પડે છે. આવા બિલ મંજૂર થાય તો કદાચ એવું પણ બને કે ભવિષ્યમાં ઇન્ડિયામાં ફોરેનથી કોઈ વકીલો આવે અને સીધે સીધા વકીલાત કરવા માંડે અને એના વકીલો ભૂખે મરે. આવા એક બિલ કે જેને લીધે વકીલોને ખરેખર એમની આર્થિક રીતે પણ ફટકો પડ્યો છે, એવું બિલ મંજૂર થાય નહીં એ માટે સમગ્ર દેશના તમામ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેલા છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ એલાન કરેલું છે કે આ જે બિલ મંજૂર થાય એની સામે સખતમાં સખત વિરોધ પ્રદર્શિત કરવો જોઈએ. આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશન દ્વારા એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે જો કોઈ વકીલ કામ કરતો દેખાશે કે કોર્ટમાં પ્રવેશતો દેખાશે તો એને ગુજરાત હાઈકોર્ટના જે એસોસિએશન છે એના મેમ્બર તરીકેથી એમને થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આજે તમામ વકીલોએ સ્વેચ્છાએ કોઈપણ પ્રકારનું કામ નાનું હોય કે મોટું હોય કોર્ટમાં કાર્યવાહી કરેલી નથી અને એના તમામ જે અસીલો છે એ અસીલો પણ પોતે સમજ્યું છે અને જાતે સ્વયં આવ્યા નથી. અમારે કોઈ અસીલોને બહાર કાઢવાની જરૂર પડી નથી, સ્વયંભૂ તમામ વકીલો અલિપ્ત થયેલા છે. આજે ચક્કાજામ પણ કર્યો કે જેથી આ મેસેજ કેટલાક વકીલો નથી આવી શક્યા તો એમના રિલેટિવ્સ હોય કે પબ્લિક હોય એમાંથી પણ એક બુલંદ અવાજ આવે માટે પબ્લિકને જાણ થાય માટે આ એક ચક્કાજામનો કાર્યક્રમ કર્યો.